જય હિન્દ વહાલા બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? આજે આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર એકમ એક, જેનું નામ છે ખિસ્સામાં પહેલવાન, હા, આજે આપણે એ ભણીશું. જો એમાં તમને ગીત આપેલું છે, નંબર એકમાં કહ્યું છે કે ચાલો ગાઈએ ગીતડું, તો ચાલો આજે આપણે ચણાભાઈનું ગીત ગાઈશું. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂબ ખૂટ્યા સાવ. ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો. ફરતી ફરતી મૂછ ઉગી એક, અને ચણાએ મારી ઠેક. તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન. વાઘ તો ઉંદર જેવો છે, સિંહ સુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી, જી રાજી રાજી ગણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. બાળકો, અહીંયા તમને ચણાનું ગીત આપ્યું છે કે એક ચણો હતો. તમે ચણો તો જોયો છે ને? હા, તો એ ખાડામાં પડ્યો એટલે એને પથ્થર વાગ્યો, અને પથ્થર વાગ્યો એટલે એ રડવા લાગ્યો. આપણને પણ વાગે તો આપણે પણ રડીએ છીએ ને, એમ ચણો પણ રડવા લાગ્યું. હવે એના રડવાથી આખું ખાબોચિયું ભરી ગયું પાણીથી, જાણે કે તળાવ બની ગયું હોય. હવે એ પાણીમાં પડ્યો પડ્યો એટલો બધો ફૂલાઈ ગયો પાણી પી પી, અને મોટો જાડો ઝબરો બની ગયો. હવે એને મૂછ ઉગી એટલે કે એમાં ફણગો ફૂટ્યો, પછી તો ચણો ફૂલાવા લાગ્યો, એ તો ઠેકડા મારવા લાગ્યો, તાવ ચડાવવા લાગ્યો, ફૂલાઈ ગયો કે હા હા હા, હું કેટલો જાડો ને જબરો થઈ ગયો છું, હું કેટલો બળવાન થઈ ગયો છું, વિમાન પણ મારી આગળ કંઈ નથી, હું ફૂંક મારું તો વિમાન ઉડી જાય, વાઘ તો મારી આગળ ઉંદર લાગે, સિંહ તો મારી આગળ છસુંદર લાગે, હું બહુ પહેલવાન થઈ ગયો છું, હું હાથીડાનો કાકો એટલે કે કાકા બની ગયો છું. અને એવામાં શું થાય છે કે એક ચકલી આવે છે, અને એ ચકલી એ ચણાને પોતાની ચાંચમાં લઈ અને ઉડી જાય છે, અને પોતાના માણામાં જઈ અને એને ચણી લે છે એટલે કે ખાઈ જાય છે. આવી રીતે ફૂલાયેલા ચણાભાઈ સાથે આવું બધું થાય છે. બાળકો, તમે પણ આ ગીત ગાવાનો પ્રયત્ન કરજો. ચાલો હવે નંબર બે. નંબર બેમાં અહીંયા તમને કહ્યું છે કે ચિત્ર જુઓ અને તમારે જવાબ આપવાના છે. જુઓ ચિત્ર શાનું છે, કયા પ્રસંગનું છે, એવી તમારે ફક્ત વાતચીત કરવાની છે, કહેવાનું છે કે ચિત્રમાં કેટલા બાળકો છે અને શું કરી રહ્યા છે, કોણ કોણ ખાતું નથી, કેમ ચિત્રમાં કોણ કોણ ખુશ છે, કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે, તેઓ કેમ દુઃખી નારાજ કે ઉદાસ હશે, એવી તમારે વાતચીત કરવાની છે જે તમને ઘરે લેસન કરાવતા હોય એમની સાથે. પછી તમારે આ ચિત્ર પરથી તમારે 7-8 એટલે કે 7-10 વાક્ય લખવાના છે, જેમાં ચિત્ર શબ્દ એ વધુમાં વધુ 2 વખત આવવો જ જોઈએ. કેવી રીતે? જેમ કે ચિત્ર એ કોઈ સારા પ્રસંગનું એટલે કે લગ્ન પ્રસંગનું દેખાય છે, ચિત્રમાં જમણવાર ચાલુ છે, જમણવારમાં લોકો જમી રહ્યા છે, અથવા તો ચિત્રમાં લોકો જમતા દેખાય છે. આવી રીતે ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વખત તો આવવો જ જોઈએ. એનાથી વધારે વખત આવશે તો કંઈ વાંધો નથી. આવી રીતે તમારે 7-10 વાક્ય પોતાની નોટબુકની અંદર લખવાના છે. પછી તમારે ગીત ગાવાનું છે. હવે અહીંયા જુઓ, 3 નંબરમાં તમને સરસ મજાની એક વાર્તા આપી છે, અને વાર્તાનું નામ છે શેરીથી શર્ટ સુધી. અહીંયા તમને ખિસ્સાની વાર્તા આપી છે. બાળકો, તમને વાર્તા સાંભળવાની તો મજા આવશે જ, તો ચાલો સાંભળો વાર્તા. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ એ સાવ રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય, બુસ્કોટ એને જોઈને મોઢું બગાડીને કહે,
ખસ આગુ ખસ ભાગ અહીંથી જુઓ એક ખિસ્સું હતું એ નાનું અને નાજુક હતું નમણું હતું એ પણ એ સાવ રખડું હતું એક જગ્યાએ બેસે નહીં અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા એમ જતું હતું હવે એને નવા નવા બુસ્કોટ ઉપર બેસવાનું એટલે કે નવા નવા શર્ટ ઉપર બેસવાનું બહુ ગમે પણ બધા શર્ટ એને જોઈ અને મોઢું બગાડી દે એને કહે અહીંયાથી આગુ જા ખિસ્સું કહે એમ શું કહો છો બુસ્કોટભાઈ મને તમારી સાથે બહુ ગમે છે બુસ્કોટભાઈ કહે તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે એટલે તું કેવું ગંદુ ને ગંદારું છે તને જોઈ સુગ ચડે છે તારી સાથે વાતે કોણ કરે જો હવે એ બુસ્કોટ શું કહે છે કે તું મારાથી છેટું જા કેમ કે તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે ગંદાતું છે એટલે તું મને ગમતું નથી તારી સાથે વાત પણ કોણ કરે રોજ રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંદારું કહે ગંદુ અને ગંદાતું કહેતા તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા ટપટપ 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 થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું ખિસ્સું ખાબોચિયામાં પડી ગયું એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું જુઓ હવે દુઃખી થયેલું ખિસ્સું રડવા લાગ્યું અને એના રડવાથી આખું એક ખાબોચ્યું એક આખો ખાડો ભરાઈ ગયો હવે એમાં એ સરસ મજાનું ધોવાઈ ગયું અને ચોખ્ખું સાફ થઈ ગયું એકદમ ખિસ્સું રડતું બંધ થયું એણે આંખ પટપટાવીને જોયું એનાથી હસી પડાયું એ બોલ્યું વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું છું એટલે કે વાહ વાહ હવે તો હું ખૂબ જ સુંદર રૂપાળું ખૂબ જ સુંદર દેખાવા લાગ્યું છું એ તો રોફથી ચાલવા લાગ્યું એ તો રોફ એટલે કે વટથી ચાલવા લાગ્યું કે હા હું કેવો સુંદર થઈ ગયો છું પછી ઝગમગ ઝગમગ થતાં સુરત દાદા આવ્યા ખિસ્સું સુરત દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું જુઓ હવે ઝગમગ ઝગમગ સુરત દાદા આવ્યા એમનું તેજ જોયું અને લાંબી લાંબી મૂછો જોઈ એટલે એ તો બી ગયું ડરવા લાગ્યું ખિસ્સું સુરત દાદા હસતા હસતા બોલ્યા એ બછુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે આવ તને સૂકવી દઉં એમ કહી સુરત દાદાએ હાથ લંબાવ્યા જુઓ હવે સુરત દાદા શું કહે છે કે મારાથી ડરીશ નહીં મારી પાસે આવ તું ભીંજાયેલું છે હું તને સૂકવી દઉં ખિસ્સું ટપુક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યાં એક સુકાઈ ગયું જુઓ હવે સુરત દાદાએ ખિસ્સા પર હાથ ફેરવ્યો એટલે સુરત દાદાની ગરમીથી ખિસ્સું સુકાઈ ગયું સુરત દાદા બોલ્યા કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને સુરત દાદા કહે છે કે હવે તું રડતો નહીં ખિસ્સું ડોક હલાવી બોલ્યું એટલે કે માથું હલાવીને બોલ્યું ના રે ના સુરત દાદા હવે હું નહીં રડું એમ કહી હસતા હસતા બોલ્યું સુરત દાદા હવે હું ફાઇન લાગું છું નહીં હવે એ હસતા હસતા સુરત દાદાને એમ કહે છે કે સુરત દાદા હવે તો હું ફાઇન એટલે કે સરસ દેખાઉં છું ને સુરત દાદા કહે હવે તું વાહલું વાહલું લાગે છે બચુકડા પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે નેહાબેનના ફ્રોક મેક્સી અને વન પીસ સીવે ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે દરજી કાકા કેમ છો મને નીરજભાઈ બહુ ગમે છે મને એમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો બાળકો તમારે અહીંયા જુઓ ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરત દાદાનું ચિત્ર દોરવાનું છે તો તમે નોટબુકની અંદર એવું ચિત્ર દોરજો અને જુઓ અહીંયા નીચે પણ તમને તમારા મનગમતા શબ્દ લખવાના છે એટલે કે વાર્તામાંથી કે તમને જે પણ આવતા હોય એવા મનગમતા શબ્દો તમારે દરેક પેજની નીચે લખવાના છે દરજીભાઈએ ખિસ્સા સામે જોયું ને બોલ્યા અરે એ શું છે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનું છું તું કરજલીવાળું છે મારે તારું કામ નથી ભાગ અહીંયાથી હવે દરજી કાકા કહે છે કે ના હું તો નવું લગાવીશ તું તો કરજલીવાળું છે અહીંયાથી જા દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું એટલે બહાર કાઢી મૂક્યું ખિસ્સું રડી પડ્યું રડતા રડતા ચાલ્યું રસ્તામાં ધોબીની દુકાન આવી
ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. જુએ તો ખિસ્સુ ઊભું રડે છે. તેના આંસુથી ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. જો હવે ધોબીભાઈના ત્યાં જઈને ખિસ્સુ રડે છે અને એના રડવાના એના આંસુના કારણે એના ધોબીભાઈના બીજા પણ કપડાં ભીના ભીના થઈ ગયા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખિજાઈ ગયા અને બોલ્યા, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણે વઢ્યું છે? હવે ધોબીભાઈ પહેલાં તો ખિસ્સા ઉપર બરાબરના ગુસ્સે થાય છે અને કહે છે કે તું કેમ રડે છે અહીં, અહીંયાથી જા. ખિસ્સુ રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોટાડતા નથી એટલે મને રડવું આવે છે. જુઓ, ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબી કહે છે કે અહીંયા આવ, ચપટી વગાડતા તારી કરચલીને દૂર બગાડી દઉં, છું કરી દઉં એટલે દૂર કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. જુઓ હવે શું કર્યું ધોબીભાઈએ, ઇસ્ત્રી ગરમ કરી અને ખિસ્સા ઉપર મૂકી. ગરમ ગરમ ઇસ્ત્રી અડતા ખિસ્સું દાજી ગયું એટલે ચીસ પાડવા લાગ્યું. ત્યારે ધોબીભાઈએ એને ચૂપ કરી દીધું. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડીવારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું, કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું, એટલે કે હું તો એકદમ સરસ થઈ ગયું, કડક અને એકદમ સરસ થઈ ગયું છું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું, ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું ને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભર્ર ભર્ર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને તો બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. જુઓ, નીરજભાઈને પણ ખિસ્સું બહુ ગમ્યું અને ખિસ્સું પણ હસવા લાગ્યું. નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી બાલમંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સું એ બાલમંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુએ રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુએ સૂઈ જાય. બાળમિત્રો, તમને વાર્તા સાંભળવાની મજા આવી ને? તો વાર્તા પરથી તમારે અહીંયા નીચે વાતચીત કરવાની છે. વાર્તામાં તમને ક્યારેક ક્યારેક દુઃખ થયું, વાર્તામાં જે જગ્યાએ તમને દુઃખ થયું હોય ત્યાં તમારે આવું ચિત્ર દોરવાનું છે, અને જો તમને સારું લાગ્યું હોય તો તમારે હસતું ચિત્ર દોરવાનું છે. પછી તમને વાર્તામાં ગમી ગયેલા બે ચિત્ર વાંચી સંભળાવવાના છે. તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું એ તમારે વાતચીત કરવાની છે. તો અહીંયા તમને આ જે પણ આપેલા છે, અહીંયા વાતચીતમાં જે પણ તમને વાક્યો આપેલા છે એ તમારે કરવાના છે. પછી તમારે અહીંયા આવો અભિનય કરવાનો છે જે તમને વાક્યો આપેલા છે એનો. ચાલો હવે નંબર 5 જોઈએ. વાક્ય સાચું હોય તો બોલો ફાંકડું અને ખોટું હોય તો બોલો ગપલું. તો વાર્તા પ્રમાણે તમારે આ વાક્યો વાંચવાના છે અને સાચું વાક્ય હોય તો તમારે ફાંકડું બોલવાનું છે અને ખોટું હોય તો ગપલું બોલવાનું છે અને નીચે મનગમતા શબ્દ લખવાના છે. અહીંયા પણ તમારે સાચું કે ખોટું આગળ જે આપણે જોયું એવી રીતે અહીંયા કરવાનું છે. ચાલો નંબર 6, આવું કોણ બોલી શકે? તો જુઓ, તમને અહીંયા સરસ મજાના બધા વાક્યો આપ્યા છે એ કોણ બોલી શકે? ચાલો, એક નંબર, ખાલી જગ્યા, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે, એવું કોણ બોલ્યું હતું? તો નીરજભાઈ. તો તમારે અહીંયા નીરજભાઈ લખવાનું થાય, એ તમે તમારી નોટબુકની અંદર લખી દેજો. નંબર 2, આ દીકરા બીશ નહીં, એવું કોણ બોલ્યું હતું?
सूरत दादा, तो तमारे खाली जगह में अहीं सूरत दादा लखवानुं थाय। एवी ज रीते नंबर त्रण में ए बच्चू चल भाग गई थी, तो एवं दर्जी काका बोल्या हता, तो ए तमारे आगळ लखवानुं खाली जगह में। नंबर चार, ओ माँ बहु गरम लागे छे, एवं कोण बोल्युं हतुं? खिस्सू, तो तमारे खिस्सू लखवानुं थाय। पांच नंबर, ए खिस्सा आवी जा बेसाडू तने नवा नवा कपड़ा पर दर्जी काका, तो तमे पण आ तमारी नोटबुकनी अंदर लखजो। चालो हवे सात नंबर, खिस्सू आवुं के कोने कहेशे ए तमारे लखवानुं छे, बराबर। आ जे वाक्यो छे एवुं खिस्सू कोने कहेशे ए तमारे लखवानुं छे। जेम के जो एक नंबर, गमे ते करवुं पड़े पण एक दिवस तो तमारी ऊपर ज बेसी जईश, तो एवुं कोने कह्युं हतुं? तो बुस्कोटने कह्युं हतुं ने, तो अहींया तमारे बुस्कोट लखवानुं थाय, बराबर। आ जग्या पर सॉरी, मारा लीधे तमे बधा पलड़ी गया, एवुं ए कोने कहे? तो धोबी काकाना जे आ कपड़ा पड्या हता त्यां, मने तमे अने तमारा कपड़ा खूब गमे, तो एवुं नीरजभाई ने कहे छे। तमे देखाव छो गुस्सावाळा पण छो वहालथी भरेला, सूरत दादाने कहे छे। कोई मने पासे नथी राखतुं एटले मने दुःख थाय छे, तो एवुं खिस्सू सूरत दादाने कहे छे। तो आ ઉપરનો છ નંબર, સાત નંબર તમે તમારી નોટબુકની અંદર લખજો વાલા બાળકો। ચાલો હવે આઠ નંબર જોઈએ, વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? જો કે ખૂબ ઉજળું, તો કેવું કીધું છે? કે ઉજળું ઉજળું, એવી રીતે ઘણું વહાલું, તો વાર્તામાં શું કહ્યું છે? વહાલું વહાલું, ભારે હરખથી, તો હરખાતું હરખાતું, એકદમ નવો, તો નવો નક્કોર, ખૂબ જોર દઈને એટલે જોર જોરથી, ખૂબ લાંબી એટલે લાંબી લાંબી, ઘણા ભીના એટલે ભીના ભીના, વધારે સરસ એટલે સરસ સરસ, અતિશય રૂપાળું એટલે રૂપાળું રૂપાળું, એકદમ ચોખ્ખું એટલે ચોખ્ખું ચોખ્ખું। તો બાળકો, અહીંયા તમને મેં જે નોટબુકમાં લખવાનું કહ્યું છે એ તમે તમારી નોટબુકની અંદર લખજો, અને તમારા મનગમતા શબ્દ લખજો।